વિશ્વભરમાં 26 જૂનને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આજરોજ વ્યારા ખાતેના સરકુવા ગામે ગાંધીનગર નશાબંધી વિભાગ દ્વારા તથા વ્યારા નશાબંધી વિભાગ અને ગુરુકૃપા સેવા ટ્રસ્ટ વ્યારા દ્વારા ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દુનિયામાં 26મી જૂનને રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ એબ્યુઝ પ્રિવેન્શન એન્ડ ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ દિવસ મનાવીને દેશ અને દુનિયામાં ડ્રગ્સના વ્યસન સામે જાગૃતિ લાવવામાં આવે છે. ભારત સરકારના આંકડા મુજબ 2011-2014 વચ્ચે 45% ડ્રગ્સના વ્યસનીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકામાં હેલ્થ ડે નિમિત્તે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વિશ્વના 14.9 કરોડથી 27.1 કરોડ જેટલા 15-64 વર્ષના લોકોએ વર્ષ 2009માં એક વખત ગેરકાયદેસર ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને યુવાનોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણને ઘટાડવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. જે સંદર્ભે તાપી જિલ્લાના સરકુવા ગામે આવેલી સાધના આશ્રમ શાળા ખાતે નશાબંધી વિભાગ અને ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યારે ખાસ કરીને આ વિસ્તારમાં નશાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જોકે સરકારના પ્રયત્નો દ્વારા હવે ધીરે ધીરે સમાજમાં જાગૃતિ આવવાથી નશાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. ત્યારે વ્યારાની ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ અને તાપી નશાબંધી વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકુવા ગામની સાધના આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ રીતે નાટક દ્વારા નશાથી થતા નુકસાન સમજાવી બાળકો દ્વારા સમાજમાં જાગૃતિ આવે તે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હેમંત રાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ તાપી.